જમ્મુ કાશ્મીરના શ્રીનગરના શખ્સ પાસેથી ચરસનો જથ્થો મેળવી ભરૂચના બે શખ્સોને પહોંચાડવાનો કારસો રચી રહેલ કેરિયરને ભરૂચ એસઓજી પોલીસે નર્મદા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 7,20,000 ઉપરાંતનો ચરસનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂપિયા 10,00,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કેરિયર સહિત 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એસઓજીએ બાકી રહી ગયેલ 3 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમને જેલ કરવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ એસઓજીની ટીમ લોકસભાની ચૂંટણીને લઈને પંથકમાં ગુનાહિત કૃત્યોને ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એસઓજીના પીઆઈ પીએન પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ઇકો કારમાં ચરસનો વિપુલ જથ્થો લઈને ભરૂચ તરફ આવી રહ્યો છે, જેના આધારે એસઓજીની ટીમે નર્મદા ચોકડી પાસે પહોંચ ગોઠવી હતી. દરમિયાન પાલીશ તરફથી આવતી ચોક્કસ બાતમીવાળી ઇકો કારને પોલીસે અટકાવી કાર ચાલક ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બંબૈયા બલોચની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 7,20,000 ચરસનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 10,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં ફિરોઝ ખાન બલોચે ચરસનો જથ્થો કાશ્મીરથી મંગાવીને ભરૂચ ખાતે રહેતા ઇમરાન પઠાણ અને મોહમ્મદ ઉર્ફે બોબડા સૈયદને આપવા માટે જઈ રહ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંને આરોપીઓ સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નાર્કોટિક્સ પદાર્થો અંગેની ગેરકાયદેસર હેરફેર અંગેના પ્રવૃત્તિની વોચમાં હતા. તે દરમિયાન અમારી ટીમને માહિતી મળે કે ભરૂચ ખાતે રહેતા એક કિસમ ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બંબૈયા એ પોતાના કબજાની એક મારુતિ ઇકો કારમાં ચરસનો જથ્થો લઈને આવનાર છે. જે સંદર્ભેની વોચ રાખતા આ શખ્સ મારુતિ ઇકોમાં 7 કિલો 236 ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયેલ. જે અંગે એની પૂછપરછ કરતા આ જથ્થો પોતે જમ્મુ કાશ્મીરમાંથી શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસૂલ ઉર્ફે તારીખ નામના ઇસમ પાસેથી મેળવેલ. જે સંદર્ભે આ ઇસમ તથા જમ્મુ કાશ્મીરના વોન્ટેડ ઇસમ અને ભરૂચના અન્ય એક શખ્સ જે એના રિસીવર છે એ 3 ઇસમો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ. આ શખ્સ ભૂતકાળમાં અગાઉ 3 વાર આ રીતે એણે ખેપ મારેલ છે. એ ઉપરાંત વર્ષ 2011માં શામળાજી ખાતે પણ લગભગ 28 કિલો જેટલા ચરસના ચરસ સાથે જથ્થામાં પકડાયેલ છે, જે અંગે ત્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. આ સંદર્ભે આ સિવાય આ શખ્સ સાથે બીજા કોણ કોણ ઇસમો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે.